નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર ચેપ્ટર નંબર 4 તરફના રિવિઝન તરફ જઈ રહ્યા છીએ. ત્યારે વિષયાંક તરીકે સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન વિશે અગાઉના વિડીયોમાં આપણે એક પ્રસ્તાવના તરીકે સમજ્યા હતા. આજે આપણે જોશું સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા. સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા. સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યામાં જોઈએ તો મેકાઈવર નામના એક સમાજશાસ્ત્રીએ મેકાઈવર અને મેક્સ વેબર સામાજિક પ્રક્રિયા એવી બાબત છે કે જેના દ્વારા જૂથના સભ્યોના સંબંધો સ્થાપિત થાય છે અને પોતાનું વિશિષ્ટ સ્વરૂપ હાંસલ કરે છે. સામાજિક પ્રક્રિયા સતત પરિવર્તનશીલ છે, એટલે કે સંબંધોમાં બદલાવ થતો રહે છે. સમાજમાં રહેતા કુટુંબો સભ્યો અને અને અનેક કુટુંબો ભેગા મળીને સામાજિક સંબંધો વાંધતા હોય છે અને સામાજિક સંબંધો વાંધવાની સમાજની અંદર કોઈ પ્રક્રિયા શરૂ થતી હોય છે અને એ પ્રક્રિયાને કારણે સામાજિક સંબંધોમાં બદલાવ થતો રહે છે, એવું મેકાઈવર નામના સમાજશાસ્ત્રીએ આપણને સમજાવ્યું છે. ત્યારબાદ સમાજશાસ્ત્રી આવે છે મેક્સ લર્નર. મેક્સ લર્નરે સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપી છે કે સામાજિક પ્રક્રિયાના મૂળમાં ગતિ, પરિવર્તન, પ્રવાહ અને સમાજમાં સતત બદલાવ અભિપ્રેત છે. સામાજિક પ્રક્રિયાના માધ્યમથી જો સમાજમાં વિવિધ વ્યક્તિઓ પોતાના હેતુ લક્ષ્યની પૂર્તિ કરતા હોય છે અને પૂર્તિ કરવા ઈચ્છતા હોય છે. આમ સામાજિક પ્રક્રિયા સાંસ્કૃતિક વિવિધતા સાથે સંકળાયેલ છે, જેથી દરેક સમાજનું સ્વરૂપ જુદું હોય છે. દાખલા તરીકે આદિવાસી સમાજ, પશ્ચિમી સમાજ, આવા ઘણા બધા અસંખ્ય સમાજો છે. સમાજમાં રહી અને સામાજિક ધોરણો, સામાજિક નીતિ નિયમો અને સમાજના જે બંધનો છે એ બંધનોને અનુસાર દરેક વ્યક્તિ, દરેક માણસ છે એ વર્તતો હોય છે અને એ વર્તન દ્વારા, એક પ્રક્રિયા દ્વારા, એક કાર્ય દ્વારા માણસ જ્યારે સાથે મળતો હોય, સાથે કામ કરતો હોય તો સંબંધો એકબીજા સાથે સાચવતા હોય છે. સંબંધોને લઈને સમાજની રચના બનતી હોય છે અને આ સમાજ ક્યારે કહેવાય કે જ્યારે બધા જૂથો મળી અને એક સાથે કામ કરવાથી, એક સાથે સંબંધો જાળવી રાખવાથી, એક સાથે નીતિ નિયમોનું ધોરણ જાળવી રાખવાથી સમાજની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. ઘણા સમાજોમાં આપણે જોઈએ છીએ કે દેશ વિદેશના કોઈ પણ સમાજ હોય, એ સમાજોમાં આજે 50 વર્ષ થઈ ગયા છતાં પણ પરિવર્તનશીલ રહેતા હોય છે. કારણ કે સમાજની રચના છે, એના નિયમોમાં અમુક સમયે ફેરફાર થાય. જે નવી પેઢી આવે, નવી પેઢીમાં કોઈ બાબતો છે, ગુણો છે, ખોટ છે અથવા પરિવર્તનશીલતા લાવવાની જરૂર છે, એને અનુસાર સમાજમાં પરિવર્તન આવે છે અને જુદા જુદા સમાજોમાં અને જુદા જુદા સ્વરૂપમાં સાંસ્કૃતિક વિવિધતા પણ રહેલી છે. કે જુદા જુદા સમાજમાં સંસ્કૃતિ જુદી હોય છે, કોઈના ધર્મમાં, કોઈના લગ્નમાં, કોઈના રીતરિવાજમાં, કોઈની બોલીમાં, કોઈની આચારસરણીમાં આવી સંસ્કૃતિની પણ વિવિધતા પણ જોવા મળે છે. એટલે કે સામાજિક ક્રિયા છે એ સમાજની વિભાવના એક પ્રકારનું બાળકું, એટલે કન્સેપ્ચ્યુઅલ સ્કીમ છે એ આપણને પૂરું પાડતું હોય અને તે હેઠળ કોઈ પણ ઘટના કે સામાજિક પરિવર્તન સમજાવી શકાય છે. બધી જ પ્રક્રિયાઓ, બધી જ ક્રિયાઓ એક ચોક્કસ અર્થ દ્વારા સામાજિક જગતની રચના કરે છે. સામાજિક ક્રિયાનો ખ્યાલ મેક્સ વેબરે આપ્યો છે. મેક્સ વેબરના મતે સમાજશાસ્ત્ર ક્રિયાની વિજ્ઞાન
તેમાં તેના મતે વ્યક્તિની અર્થપૂર્ણ ક્રિયા જે અન્ય વ્યક્તિની અસરમાં થઈ હોય તે સામાજિક ક્રિયા છે. મિત્રો, સામાજિક ક્રિયાની બાજુમાં આપણે આકૃતિ જોઈ શકીએ છીએ કે ચેપ્ટર નંબર 4 પેજ નંબર 23 પર સામાજિક ક્રિયા કે સમાજની અંદર સાથે મળીને જે ક્રિયાઓ થતી હોય સમૂહમાં, દાખલા તરીકે બહેનો છે એ મહિલા મંડળ ખોલી મહિલા મંડળમાં કોઈ પણ ભરત ગૂંથણનું કાર્ય હોય, કોઈ પણ એક સાથે વણાટનું કામ હોય, ત્યાં બધીને સંચાલન કામ હોય, કોઈ સીવણનું હોય, એક સાથે મળી બધી મહિલાઓ એક મેચ થાય અને સહ અધ્યાયી સાથે એ કામ કરે છે, સાથીઓ સાથે કામ કરે છે. આ રીતની એક સમૂહની ક્રિયા છે થતી હોય છે. ત્યારબાદ આપણે લઈએ તો કે માનવીની સામાજિક ક્રિયા દ્વારા જ સમાજ કાર્યાન્વિત થાય છે અથવા બની રહે છે. વ્યક્તિ જ્યારે ચોક્કસ હેતુને ધ્યાનમાં રાખીને કોઈ સંદર્ભ ક્રિયા કરે ત્યારે સામાજિક ક્રિયા બને છે. દાખલા તરીકે આવતી પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવવા માટે નિયમિત રીતે અભ્યાસમાં વધારો કરવાનું વિદ્યાર્થીનું વર્તન, આ એક ગતિ છે, સામાજિક ક્રિયા છે. પાસન્સ નામના વ્યક્તિ છે જે સમાજશાસ્ત્રી છે, એને આપણને એવી વ્યાખ્યા આપી છે કે વ્યક્તિની ધ્યેય અભિમુખ ક્રિયા સામાજિક ક્રિયા છે જે સમાજ વ્યવસ્થા રચે. એટલે કે વ્યક્તિની ધ્યેય અભિમુખનો મતલબ એ તરફ આગળ જવા માટેનું એનો ધ્યેય રહેલો છે, એ ધ્યેયની એક ક્રિયા સામાજિક પ્રક્રિયા છે જે સમાજ વ્યવસ્થા રચે છે. અને આ સમાજ વ્યવસ્થા દ્વારા વ્યક્તિ દાખલા તરીકે ડિગ્રી લેવા માટે કોલેજમાં એડમિશન લેવું, ટૂંકમાં સામાજિક ક્રિયા એટલે બધી બીજા પ્રભાવિત હોય અને પ્રભાવિત રૂપે હોય અને ક્રિયાના સંદર્ભમાં હોય, અર્થપૂર્ણ હોય અને બીજી વ્યક્તિ કે વ્યક્તિઓના સંદર્ભમાં હોય, તેમજ ક્રિયા કરનાર વ્યક્તિએ તેને અર્થ આપ્યો હોય. અને આવી ક્રિયાઓ દ્વારા સમાજની રચના થતી હોય છે અને એ રચના દ્વારા આપણે સહભાગી થઈ, સહપાઠી તરીકે, સહજ્ઞાની થઈ એકબીજાને એકમેક જ્ઞાન પણ આપતા હોય છે. એટલે કે આ રીતની વ્યવસ્થા સમાજમાં રહેલી છે. એટલે કે સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા આપતા મેગાયવા નામના વ્યક્તિએ કીધું કે સમાજ છે એક જૂથ છે, ગતિશીલ છે, એકમેક તેને કાર્ય કરે છે. અને જ્યારે મેક્સ લર્નરે એમ કીધું છે કે સમાજ છે અને એકમેક થઈ સંબંધો જાળવી રાખવા માટે અને ગતિશીલ છે, ગતિના પ્રવાહ તરીકે સતત ચાલતો રહે છે, એને જ સમાજની પ્રક્રિયા કહી શકાય. ત્યારબાદ આપણે જોઈએ તો સામાજિક ક્રિયાના તત્વો, એટલે કે સામાજિક ક્રિયાના તત્વો ક્યાં રહેલા છે, તો સામાજિક ક્રિયાના તત્વો 4 રહેલા છે. કે પહેલું છે સ્વ અથવા તો કર્તા, વ્યક્તિ પોતે કાર્ય કરતો હોય એ. બીજું, એ વ્યક્તિ કાર્ય કરે એનું બીજું લક્ષણ એ હોય શકે, એનું તત્વ બીજું હોય શકે કે ધ્યેય અથવા લક્ષ્ય. એનું ધ્યેય કોઈ પણ હોય શકે, લક્ષ્ય હોય શકે. અને એ ધ્યેય અને લક્ષણમાં ત્રીજું એનું તત્વ રહેલું છે શરતો અથવા સંજોગો. એ સમયની શરતો શું હોય શકે અથવા તો એના સંજોગો શું હોય શકે ત્યારના સમયમાં. અને ચોથું, વ્યક્તિ સાધનનો ઉપયોગ કયો કરે છે. એ 4 તત્વો રહેલા છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક ક્રિયાની વ્યાખ્યા જોઈ. હવે પછી સામાજિક ક્રિયાના તત્વો વિશે આગળના વિડીયોમાં અભ્યાસ કરશું.